હવે ઉનાળો શરૂ થઈ રહ્યો છે અને થોડા દિવસોમાં બાળકોની પરીક્ષા પૂરી થશે અને વેકેશન પડશે ત્યારે બાળકો સ્વિમિંગ પુલમાં તરવા જવા માટેની તૈયારી કરશે. પૂર્વ વિસ્તારમાં એકમાત્ર સ્વિમિંગ પુલ આવેલ છે જ્યાં 2 વર્ષથી નવા પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તો એક સ્થાનિક નાગરિકે આ અંગે કોર્પોરેટર દીપક શ્રીવાસ્તવનું ધ્યાન દોરતા આજે વહીવટીતંત્ર દોડતું થયું અને રાજીવ ગાંધી તરુણ કુંડની મુલાકાત લીધી હતી. 2 વર્ષ પહેલા સમારકામ માટે બંધ કરેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં એક વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું. ત્યારબાદથી આ સ્વિમિંગ પુલમાં નવા પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એક સ્થાનિકે કોર્પોરેટર દીપક શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી. તેમણે આ અંગે સત્તાધીશોનું ધ્યાન દોરતા આજે મેયર તેમજ કમિશનર વિરોધરાવ મહાનગર સંચાલિત સ્વિમિંગ પુલનું નિરીક્ષણ કરવા માટે દોડી આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા સ્વિમિંગ પુલની અસુવિધાઓ જેવી કે અંદરના ટાઇલ્સ તૂટી જવા અને ફિલ્ટરેશન પ્લાન્ટમાં લીકેજ થયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા 5 દિવસમાં આ મુશ્કેલીને દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે સ્થાનિકોએ વહેલામાં વહેલી તકે અસુવિધાઓ દૂર કરીને વેકેશન પહેલા નવા પ્રવેશ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ આવેલું છે. છેલ્લા 2 વર્ષથી આ સ્વિમિંગ પુલમાં નવા એડમિશન બંધ કરવામાં આવેલા છે. 17 લોકોની વારંવાર રજૂઆત હોય છે કે આ કેમ નવા એડમિશન મળતા નથી. આજે બી લોકો મારી પાસે આવ્યા તો મારે અહીંયા આવવું પડ્યું અને જોયું મેં કે શું કારણથી આ બંધ છે. કંઈક નોર્મલ ટાઇલ્સનો ઇસ્યુ છે, તો ટાઇલ્સનું કામગીરી વહેલી તકે થઈ શકે છે, એમાં કંઈ બહુ મોટો ઇસ્યુ નથી. તો કમિશનર સાહેબને બી ફોન કર્યો, એ બી તાત્કાલિક આવી ગયા. એમને બી બધા અધિકારી બી આવી ગયા છે આજે અને એમને કીધું છે કે તાત્કાલિક આનો નિવારણ લાવશે. આજે ઉનાળાનું વેકેશન હવે ચાલુ થશે. બાળકોને આ એક આનંદ માટેનું આ એક પૂર્વ વિસ્તારમાં એક જ સ્વિમિંગ પુલ છે એવો, તો એ લોકોને આમાં એડમિશન મળવા જોઈએ, એના માટે જ હું આવ્યો છું. અને કમિશનર સાહેબ બાંયધરી આપી છે કે વહેલી તકે આનું કામગીરી પૂરી થશે અને લોકોને નવા એડમિશન મળશે. રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં ન્યૂ એડમિશન મળતા નથી, તો એમને પર્સનલી મને બોલાવ્યો અને આપણે મેયર શ્રી સાહેબ સાથે એમને કમ્પ્લેન કરી કે આ 2 વર્ષથી આ ઇસ્યુ ચાલી રહ્યા છે, કોઈને નવા એડમિશન મળતા નથી. જે લાઇફટાઈમ મેમ્બર છે એ લોકોને જ એડમિશન મળે છે, બાકીના નવા મેમ્બરને કોઈ એડમિશન મળતા નથી. એટલે આજે મેયર શ્રી સાહેબે વાત કરી, એમને રજૂઆત કરી, અમુક જે નાના નાના ઇસ્યુ છે જેવી રીતે ટાઇલ્સો તૂટેલી છે અને બીજું પમ્પિંગ સ્ટેશનનું કંઈક ટેકનિકલ ઇસ્યુ છે, તો એ બધું એમને પર્સનલી જોયું, વિઝિટ કરી છે અને એમને એવું કીધું છે કે 2-4 દિવસમાં આનો ઉકેલ તાત્કાલિક ધોરણે લઈ આપશે. આ 2 વર્ષ જેવું તો થઈ ગયું છે, 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને બંધ છે. એની સામે તમે જુઓ, પાછળ આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આખું ઊભું થઈ ગયું, પણ જે આ ટાઇલ્સ જે છે એ ટાઇલ્સો હજુ સુધી સુધરી નથી. અને 2 વર્ષથી તો સેમ એવી સેમ રીઝન સાંભળવા મળે કે ભાઈ આવું આવું છે. આજે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના મુલાકાતે આવવાનું થયું. નાના મોટા રિપેર વર્કના તાત્કાલિક ઉકેલ ન લાવવાના કારણે નવા સ્વિમિંગ માટે આવવા ઈચ્છતા લોકોને અડચણ પડે છે. હવે સમર વેકેશનના સમય છે, બાળકો સ્વિમિંગ માટે વધારે સંખ્યામાં આવે એવી શક્યતા છે. મેં સૂચના આપી છે આવતા 2-3 દિવસમાં જે પણ કોઈ ટેકનોલોજી હોય, જે પાણી ખાલી કર્યા વગર પણ આ હંગામી રીતે ટાઇલ્સ સરખું કરી શકાય, જોખમી કરી શકાય, એટલીસ્ટ ટેમ્પરરલી અત્યારે જે જોખમ છે એ દૂર કરવા પૂરતું પણ કરીએ તો હું માનું છું એના ઉપયોગ લાયક બનાવી શકીએ.